નમસ્કાર ગોતામાં જે રાજપૂત ભવન છે ત્યાં સંકલન સમિતિ અને બીજા બધા ક્ષત્રિય સમાજના આગેવાનો અને જે બાવન સંસ્થાઓની વાત કરી છે એ બધા જ લોકો સાથેની અહીંયા મીટિંગ થઈ હતી મીટિંગ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ઓગણીસ તારીખ હતી એ છેલ્લો અલ્ટિમેટમ હતો જો પરસોત્તમ રૂપાલા પોતાનો ફોર્મ પાછું નથી ખેંચતા તો આગળ સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજની રણનીતિ જાહેર થવાની હતી રણનીતિ જાહેર થઈ ગઈ છે અહીંયા જેટલા લોકો આવ્યા છે એ લોકો સાથે વાત કરવી છે સમજવું છે કે એ લોકો શું વિચારે છે આપનું દિલીપી ડાભી દિલીપભાઈ ક્યાંથી આવ્યા વેજલવાડ ડાંગરવા ડાંગરવાડે ક્યાં પડે મહેસાણામાં મહેસાણામાં અચ્છા તો મહેસાણાથી મહીસાગર અલગ અલગ જગ્યાએથી બધા જ લોકો આવ્યા છે અત્યારે જે વાત મૂકી છે એનાથી આપ કેટલા છો આ રીતના જ આંદોલન આગળ વધવું જોઈએ બિલકુલ જે પ્રમાણે પક્ષોનું નેટવર્ક હોય છે જે પ્રમાણે રાજકીય પક્ષોનું સંગઠન હોય છે એ જ પ્રમાણે આંદોલન સંગઠનથી તાલુકા જિલ્લા લેવલે દરેક સ્ટેટમાં થશે દરેક જિલ્લા લેવલે થશે અને દરેક વ્યક્તિઓને અહંકારી સરકારના દરેક પ્રતિનિધિઓને હરાવવા માટે સમગ્ર રાજપૂત સમાજ કટિબદ્ધ છે અચ્છા મીટિંગમાં શું વાત કરવામાં આવી કારણ કે પ્રેસ કોન્ફરન્સ તો અમે સાંભળી એના સિવાય ક્ષત્રિય સમાજને શું કહેવામાં આવ્યું સમગ્ર સમાજને સંકલન સમિતિને સંપૂર્ણ જવાબદારી આપી અને દરેક જિલ્લા લેવલે અને દરેક તાલુકા લેવલે સંકલન સમિતિઓ બનાવી સ્વયંભૂ અને સ્વયંભૂ વિરોધ કરવો અને એન કેન પ્રકારે આ અસ્મિતાની લડાઈમાં આપણે આ સત્તાધારી અહંકારી સત્તાધારી પક્ષને બતાવવાનું કે રાજપૂત શું છે ક્ષત્રિય કોણ છે અને એનું કેટલું વજન છે એ આપણે બતાવવાનું છે અને ગામે ગામથી અમારે મા જગદંબાના રથ નીકળશે ઘેર ઘેર જઈને ગામડે ગામડે જઈને અમે મતદાન કરાવીશું અને હરીફ ઉમેદવારને હરાવીશું એન કેન પ્રકારે અમે આ અહંકારી સરકારના પ્રતિનિધિઓને હરાવવા માટે સમગ્ર સમાજ કટિબદ્ધ છે ક્ષત્રિય સમાજ હવે ભાજપ વિરોધ છે તો કોની સાથે છે ક્ષત્રિય સમાજ હવે અમે ઉમેદવાર જોઈશું દરેક જિલ્લામાં દરેક સીટ ઉપર સામે ઉમેદવાર જોઈશું પણ ભાજપ તો નહીં નહીં અને નહીં જ સામેનો ઉમેદવાર જે હશે અમારો હશે તો પ્રથમ અને બીજો હશે તો અમે એમની લાયકાત જોઈશું અને એ પ્રમાણે અમે મતદાન જોડે રહીને કરાવીશું આટલા સમયથી આંદોલન ચાલે છે વિવાદ ચાલે છે બધું જ થયું પણ નિરાકરણ કેમ નથી આવતું નિરાકરણભાઈ ના આવે ભૂતકાળમાં ઘણા બધા આંદોલનોને કચડી દેવામાં આવ્યા હતા અને જોન ડાયસ જેવા નામો પણ આપવામાં આવ્યા હતા આ સરકારે ફક્ત અને ફક્ત દરેક આંદોલનને કચડી દેવાનો શામ દામ પૂરી મશીનરી લગાવી દીધી છે આ ચૂંટણી જીતવા માટે અને આંદોલનને કચડી દેવા માટે પૂરી મશીનરી લગાવી દીધી છે એટલા માટે નિરાકરણ નથી પણ આ આંદોલન કોઈ એક વ્યક્તિનું નથી સમગ્ર સમાજનું છે અને રાજકારણ તો એવો સાતમી તારીખે દેખાશે અચ્છા આંદોલન જ્યારથી શરૂ થયું છે ત્યારથી સમાજમાં નહીં પણ આગેવાનોમાં અલગ અલગ ફાટા પડતા દેખાય છે કારણ કે વિચાર બદલાય છે અલગ અલગ એ તો બેન ખુદ ભાજપમાં પણ છે દરેક પક્ષોમાં હોય છે આ તો શોધતા હોય છે દરેક પક્ષમાં વાદ વિવાદ છે જ વાત કરીને કરતા હોય છે એ કંઈ અહીંયા ચાલવાનું થી આ કોઈ રાજકીય પક્ષ નથી આ સ્વયંભૂ છે અને અમારો એક પિતા હોય છે કે રાજપૂત જ્યારે પક્ષોમાં ને બીજા આંદોલનમાં એવું નથી હોતું ગમે તે જોડાતું હોય છે પણ અમે તો ફક્ત કહેવામાં આવ્યું છે કે ભાઈ રાજપૂતને અવતાર લીધો હોય તો તમારે આમાં જોડાવાનું અને આને સાથ સહકાર આપવાનો અને કરો યા મરો પણ આપણે વિજય વિજયને વિજય કરવાનો છે હવે વિજયની પરિભાષા શું કારણ કે અત્યાર સુધી એવું હતું કે પરશુত্তম રૂપાલા ફોર્મ પાછું ખેંચે એટલે વિવાદ પૂરો એ પાછું ખેંચ્યું હોત તો એ અહંકાર દમી ગયો હોત અને અમને અમારું સમાન ગવાયું હતું એનું અમને પરિણામ મળી ગયું હોત પણ એમને ટિકિટ પાછી ન લીધી એટલે એ પણ એવું ઈચ્છે છે કે ક્યાંક પરસોત્તમ રૂપાલા પણ જાય અને આંદોલન પણ થાય એમને છે ને સાપ મરે નહીં લાકડી ભાગે નહીં આ ગંદુ રાજકારણ જે રમાઈ રહ્યું છે ઉપરથી 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 મવડી મંડળ એવું ઈચ્છે છે કે ભાઈ એ કોઈની સાઈજ કાપી નાખવી અને એવા એ ગંદુ રાજકારણ ચાલી રહ્યું છે અને અમે એ સમાજ નથી કે અમે જે રાજકારણને ન ઓળખી શકીએ એટલે અમે આનો પૂરેપૂરો જવાબ આપીશું અચ્છા ગઈકાલે અમિત શાહ અહીંયા આવ્યા હતા એમને એવું કહેવું હતું કે વિવાદ જેવું તો કંઈ છે જ નહીં બધું માફી બધું થઈ ગયું છે એ તો પંદર લાખ મળી ગયા છે વિકાસ થઈ ગયો છે કોઈ સંરક્ષણ મળી ગયું છે બેન દીકરીઓને કંઈ થતું નથી વિકસિત છીએ ઘણી બધી વાત આ તો એમના લોહીમાં છે જુમલો કરવો ખોટું બોલવું જોરથી બોલવું આ તો એમના લોહીમાં છે અને એ હવે અમે પારખી ગયા છીએ એટલે હવે કોઈ ભૂલ કરવા માંગતું નથી મને શું નામ છે મારું નામ અનોપસિંહ અભયસિંહ રાઠોડ અને ક્યાંથી આવે હું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાથી આવું છું ઉનાથી આવ્યા છો અને હમણાં જે પદ્મિનીમાં આવ્યા હતા અલગ અલગ આગેમાનોની મેં જે વાત કરી એમને એવું આક્ષેપ લગાવ્યો કે જે રીતના સંકલન સમિતિએ કામ કર્યું છે જે રીતના સંકલન સમિતિ આંદોલન આગળ વધારવા માંગે છે એના કારણે આંદોલન લાંબુ ખેંચાયું નબળું પડ્યું અને એટલે જ અત્યારે કોઈ નિરાકરણ નથી આવ્યું લાંબાનો કોઈ પ્રશ્ન જ નથી બેન કારણ કે આ જે અસ્મિતાની લડાઈ છે એ સમગ્ર રાજપૂતની લડાઈ છે બીજા નંબરમાં ભાજપ એવું માનતા હોય કે અમને ટકાવારીમાં કંઈ બહુ લાંબો ફેર નહીં પડે પણ બેન હું આપના માધ્યમથી એમને એ કહેવા માગું છું કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા તેમજ નાની મોટી જે બોર્ડ નિગમ આ બધી જે સંસ્થાઓ છે એમાં અત્યારે દાખલા તરીકે અમારો ગીર સોમનાથ જિલ્લો છે તો એમાં મતદાનની ટકાવારી એકદમ બહુ ઓછી છે પરંતુ અમારી એવી તો તાકાત છે જ કે અમે તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આવી બધી જે ચૂંટણીઓ છે ને એમાં અમે નિર્ણાયક છીએ અને કાયમી માટે અમે બધી જ્ઞાતિઓને સાથે લઈને ચાલવાવાળા માણસો છીએ અમે કોઈ દિવસ કોઈની સાથે દમન કર્યા નથી અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટીની સાથે જ હતા હવે અમે રહેવાના નથી સાથે અમે અમને એમ લાગશે કે આ ઉમેદવાર સારા છે અને એ અમારું માનશે અને અમારું કામ કરશે અને અમારે સાથે રહેલા માણસોનું જે કામ કરશે એની સાથે અમે રહે સમાજ પહેલો અમારા માટે સમાજ જે કે છે કોર અમારી જે કોર કમિટી છે એ નક્કી કરશે એ પ્રમાણે અમે હાલશું અચ્છા આપને કોઈ આશા છે કે હવે કંઈ બદલાઈ શકે છે બદલાઈ હંડ્રેડ કેમ નહીં બદલાય તમને શું લાગે છે ગામડે ગામ તમને એવું લાગે કે અત્યારે કદાચ બીજેપીની જીત થશે તો આવાવાળા આવાવાવા વાળા જે વિધાનસભાની તાલુકાની જિલ્લાની સભામાં અમારા ક્ષત્રિયો આગેવાનો હશે જ હન્ડ્રેડ પર્સન્ટ હશે અને એ જ મોદી સાહેબ અને અમિત શાહ એક નવો પક્ષ દરબારોનો જોવા મળશે અને ત્યાં એમને ખબર પડશે કે ના આજની તારીખમાં રાજપૂતો છે અને તમારી સામે ટક્કર લઈ એક વાત છે તમે જો એવું ઉધાર તો કે ક્ષત્રિયની સંખ્યાથી મોદી સાહેબની આખા ભારતમાં વસ્તી કેટલી એક ટકો જૈનોની વસ્તી કેટલી ત્રણ ટકા અમારી તો દરબારોની છત્રીઓ તેત્રીસ ટકા તો છે ને તો અમારી બી તાકાત છે તેત્રીસ તો તમારી ત્રણ ટકાવાળી વાળી વસ્તી જો રાજ કરતું હોય તો તેત્રીસ ટકા વાળી કેમ ના કરી શકે અમારો અને બીજી વાત બીજી વાત અમે કહેવા માંગીએ છીએ કે મારું ગામ વરસોડા સ્ટેટ કહેવાય છે કિરીટસિંહ ચાવડા મારું નામ છે વરસોડા સ્ટેટની અંદરમાં અઠ્યાસી ગામોનો વહીવટ ભૂતકાળમાં પણ રહી ચૂક્યો છે તો એ વસ્તુ તો એમની ભૂલ ભરેલી છે કે ક્ષત્રિય સમાજ એટલે બહુ સંખ્યા ઓછી છે જો એમ માનતા હોય તો એમની બહુ મોટી ભૂલ સાબિત થશે આ કારણ કે લોકો અમને આજ પણ માન આપે છે એ જ રીતે માન આપે છે કે જે રીતે અમે સ્ટેટ દાનમાં દઈ દીધા બધા રાજાઓએ રજવાડા દાનમાં દઈ દીધા બધા સ્ટેટ અને બધા રાજાઓને એમની પ્રજા આજે પણ એ રીતે જ પ્રેમ કરે છે અને એ બધા સ્ટેટના રાજાઓ હોય અને બધા જે ફેમિલી મેમ્બર રોયલ ફેમિલી મેમ્બર છે બધા એમને પણ આ વસ્તુ લાગી છે અને લાગ્યું છે કે આ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં ખૂબ જ સારી રીતે એમને પણ સપોર્ટ આપેલો છે અમને અને એ વસ્તુ અમે એમને બિર બિરદાવીએ પણ છીએ અને આગળ પણ લઈને જઈશું અમે કોઈનો એમને જે મૂકેલો વિશ્વાસ જે છે અમે નીચો નહીં પડવા દઈએ અને આ હવે જે એ લોકોને અમે તો કોઈ દિવસ અમારી જીત કરી જ નથી અમે તો ફક્ત એક જ વસ્તુ કીધી આ જ વસ્તુ શ્રી પીએમ સાહેબ મોદી સાહેબ આ જ વસ્તુ કેમ શ્રી નીતિન પટેલ સાહેબની ટિકિટ કીધા વગર કાપી દીધેલી છે શ્રી રૂપાણી 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 સાહેબ જેમને એમને પણ એમને એમની ટિકિટ પણ એમને એમ કાપી દીધેલી છે તો રૂપાલા સાહેબની ટિકિટ સંગઠનનો એમનો અંદરનો પ્રશ્ન છે ને સમાજ વિરોધ કરે છે ને એનાથી ભાજપ બદલશે એમાં તો બહુ જ ઓછો એ એમના સંગઠનનો વિષય છે તો રૂપાલા પણ એમના સંગઠનનો જ વિષય છે ને રૂપાલા એ શું એમના વાણી વિલાસ ઉપર ધ્યાન રાખવું જોઈએ એમને કંટ્રોલ કરવાનું એમના અંડર આવે છે તો એમનો વિષય કહેવાય સો એ સો ટકા એમને અટકાવવું જોઈએ અને ટિકિટ પણ પાછી લેવી જોઈએ અને એમને સામેથી આ વસ્તુ કહેવી જોઈએ કે ભાઈ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં એમને જાતે જ ઇલેક્શન ન લડવું જોઈએ જો એમની ખુદધારી એટલી જ બધી હોય તો ક્ષત્રિય સમાજ પ્રત્યે એમને ખ્યાલ છે એમને આટલી બધી વાર માફી માંગી તો એમને અંદર ખ્યાલ તો છે ને કે એમને કંઈક ખોટું કર્યું છે જો એટલું જ એમને ખ્યાલ હોય તો એમને ક્ષત્રિયની અસ્મિતાનો પણ ખ્યાલ હશે તો એ બાબતે અમે અત્યારે લોકશાહીની અમારું આજે આંદોલન છે ચલાવી રહ્યા છે તો તો એ પ્રશંસાને પાત્ર મણિપુરમાં જો આપડા ગૃહ રાજ્યમંત્રી ગૃહમંત્રી પંદર મિનિટે ટકી શક્યા નથી તો અહીંયા તો શું ટકવાના નરેન્દ્ર મોદી અગિયાર મહિના સુધી અગિયાર મહિના થયા મણિપુરમાં પગ મૂકી નહી શક્યા આજ અમિત શાહ અહીંયા કહે છે બધું ફરી કશું તમે પંદર મિનિટમાં તો ત્યાં તમને પેસવા નથી દીધા જેટ પ્લસ સિક્યુરિટી હતી છતાં પણ પાછા વળી ગયા પછીનો છૂટી ગયો આટલી બધી સિક્યુરિટી હોવા છતાં આટલી બધી સિક્યુરિટી વધારે એમના પછીનો પંદર મિનિટમાં તો ભાજપનું કોકળું વળી ગયું ત્યાંથી સભામાંથી અને ગામે ગામ બેન તમે જુઓ છો ગામે ગામથી ગાડીઓ પાછી વળવા લાગી છે અને ગામડાઓમાં આ પ્રસરવાનું છે હજુ તો શહેરોમાં છે હજુ તો કઈ અને શિક્ષણથી ચાલી રહ્યું છે હવે તો ગામે ગામમાં કોઈ વાહન ફેંસવા દેવામાં નહીં આવે અમારો અધિકાર છે અમે કરી શકીએ છીએ અમે રોકી શકીએ છીએ અને અમે સ્વતંત્રતામાં જેમ લડત કરી હતી એવી લડતથી આગળ વધવાના છે અમારી અસ્મિતાને આ તો ખરેખર મારું તો એવું કહેવું છે ગામે ગામ દરેક તાલુકા પોલીસ સ્ટેશનોમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ બહેનોએ એમની અસ્મિતાની એમની માન સન્માનની એમની ની ફરિયાદ કરવી જોઈએ અને સમગ્ર ગુજરાતમાંથી દરેક તાલુકામાંથી એમના વિરુદ્ધ એફઆઈઆર ફરવા દરેક જગ્યાએ આ જે ક્ષત્રિય અસ્મિતાની લડાઈ છે આખી ક્ષત્રિય સમાજની અને જે બહેન દીકરીઓની અસ્મિતા જાળવવા માટેની આ લડાઈ છેક સુધી રહેશે જ્યાં સુધી સરકાર ઈચ્છે ત્યાં સુધી અમે ચલાવીશું અમે થાકવાના નથી લડવાના છીએ અને સારી રીતે લડવાના છીએ અને એ પણ કહી દઈએ કે લોકશાહીની ઢબે એમને જવાબ આપીશું અને બિલકુલ સારી રીતે જવાબ આપીશું એમને એ જે ભાષામાં સમજે છે કે લોકશાહીની ભાષામાં સમજે છે એમાં જ એમને જવાબ આપવામાં આવશે અને દરેક સ્ટેટ આવી છે જાગશે અને બીજી વસ્તુ આના વિશે હું તો એમ કહું છું કે દરેક સ્ટેટે દરેક દીકરીએ આ બાબતે રૂપાલા સાહેબ સામે માનહાનિનો સો કરોડ બસો કરોડ એનાથી પણ વધારે દાવો માંડવો જોઈએ કોર્ટમાં જેથી કરીને આવા વ્યક્તિઓને ખ્યાલ આવે કે આવી રીતે ક્ષત્રિય સમાજની અસ્મિતાને લાંછન લગાડે એવા વાક્યો અને એવા શબ્દોનો પ્રયોગ બિલકુલ ના કરવો જોઈએ કોઈપણ પાર્ટીએ ના કરવો જોઈએ કોઈપણ વ્યક્તિએ ના કરવો જોઈએ ચાહે એ મોદી સાહેબ હોય ચાહે પછી અમિત શાહ સાહેબ હોય કે કોઈ પણ હોય કોઈપણ હોદ્દા ઉપર પહોંચી જવાથી તમને અધિકાર નથી મળતો કે તમે કોઈ પણ ભાષાનો પ્રયોગ તમે કરી શકો પહેલે તાજો દાખલો આપું છું કે આપણા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાતના તો એમને નરેન્દ્ર મોદી સાહેબને રીઝવવા એમને પ્રેમ બતાવવા આજે અત્યારે તાજો દાખલો આપણો નર્મદા કેનલ આ ડેમ બન્યો છે તે પાણી છોડાયું તો રોકીને તો કેટલું પબ્લિક ત્યાં હેરાન થયું છે એમને કંઈ ખબર જ નથી એવું લાગે છે એમને આંદોલન પણ દેખાતું નથી એટલે ભાજપ એક તાના તાનાશાહી સરકાર થઈ ગઈ છે કોઈ પ્રજા જોડે એને કંઈ પડેલી જ નથી ધર્મ ધર્મ ધર્મના નામ પર એક ડટિંગ કરે છે અમે હો આજે હિન્દુ ધર્મનું રાજપૂતોએ આજે એ રાખેલું છે વર્ચસ્વ એ રાજપૂતોએ જ રાખેલું હજી સુધી રક્ષણ કરે હજુ રક્ષણ કરે છે અચ્છા ક્ષત્રિયોનો જે આ વિરોધ છે એનાથી ભાજપને જાજો કાંઈ ફરક પડશે કારણ કે સંખ્યાના બળે જોઈએ તો ભાજપને એટલું નુકસાન નથી દેખાતું એટલે તો કોઈ નિર્ણય નથી લેવાતો બે નહીં તો આ સાત તારીખ આવશે તો એમને ખબર પડશે એ તો એવું જ કે છે કે પચાસ હજાર મઠ્ઠી પચીસ હજાર મઠ્ઠી શું થવાનું એટલા માટે તો આ ભૂલો કરે છે અને માફી માગે છે ગઢેરા જેવી માફી માગે છે આજે આટલા મોટા માણસ થઈ ને માફી માગવી એમને માટે બહુ સારી વાત નથી આ અને રાજપુર રાજપુર સમજ કોઈ દિવસ આ આ બાબતે જે બેન નીકળીઓ માટે કર્યું છે એમને એના માટે તો કોઈ માફી એમના લાયક છે જ નહીં બીજી વાત એકદમ ક્લિયર કહી દઉં આપે જે પ્રશ્ન કર્યો કે આ જે ક્ષત્રિય સમાજનું અસ્મિતા વિશેનું જે ચળવળ ચાલે છે આંદોલન જે તમે શબ્દો વાપરો છો તો એના બાબતે હું કહું કે એમાં ફરક આપને નથી લાગતો પણ અમને સોએ સો ટકા લાગે છે કે અમારી જે આ કાર્ય પદ્ધતિ અને લોકશાહીની ઢબે જે અમે જે રીતે સરકારને જવાબ આપી રહ્યા છે એ પ્રકારે સરકાર ચોક્કસ અસમંજસમાં છે નથી એ રૂપાલા સાહેબને સમજાવી શકતી કે નથી સંભાળી શકતી અને આગળ પણ આ વાત જઈ રહી છે એ પણ એમને ખ્યાલ છે કે આ વાત આગળ પણ જઈ શકે છે એને અટકાવવા માટેના પ્રયાસો એમને અત્યારથી જ અને હું તો કહું છું બહુ પહેલાંથી જ એમને આ બધી વસ્તુઓ ચાલુ કરી દીધેલી છે જો એવું ના હોત તો અમે રાજકોટમાં જે ભેગા થયા જે સૌથી વધારે એક રેકોર્ડ બ્રેક અમારી બધા જ સમાજના જે પ્રતિનિધિઓ હતા એ બધા પણ એમણે કીધું સમર્થન આપીને કે અમે પણ આપની ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં બધા ખભેથી ખભા મિલાવીને તમારી સાથે છીએ તો જો એમ માનતા હોય કોઈ કે ક્ષત્રિય સમાજ એકલો છે તો એ એમની બહુ મોટી ભૂલ છે બીજા બધા સમાજ પણ અમારા સાથે સંકળાયેલા છે અમને સમર્થન આપે છે અને એ વાત એ લોકો સારી રીતે જાણે છે એટલા માટે જ તો એ જે અમારું જે સંમેલન થયું એ પછી સરકારને કેમ તાત્કાલિક બેઠક બોલાવી પડી તાત્કાલિક અમારા જે સંકલન સમિતિના આગેવાનો જે છે એમને બોલાવવા માટે બેઠક કરવા માટે તો જો એ અસર ના દેખાતી હોત તો એ બોલાવવામાં આવ્યા જ ના હોત અને હજી સુધી પણ અમારું આંદોલન ખૂબ જ સફળતાથી સારી રીતે ચાલી રહ્યું છે અને ગામે ગામ શહેરે શહેર દરેક જન જનના માણસ સુધી આ વસ્તુ પહોંચી ચૂકી છે એ બાબત પીએમ મોદી સાહેબે સમજવી જોઈએ અમિત શાહ સાહેબ સાહેબ એમને પણ સમજવી જોઈએ અને રૂપાલા સાહેબ જે જેમના લીધે આ બધી વસ્તુ ઊભી થયેલી છે એમને તો ખાસ સમજવું જોઈએ કે આ વસ્તુઓમાં આટલી નાની વસ્તુ ટિકિટ હજી સુધી જાળવી રાખવી એ તો એમને શરમ આવી જોઈએ આ બાબત વસ્તુ સમજવી જોઈએ અને એમને જ ઇલેક્શન ન લડવું જોઈએ અને એમના મોડી મંડળે પીએમ સાહેબે જે જે તો એમ કહે છે પીએમ મોદી સાહેબ તો એમ કહે છે કે એમને મહિલા અનામત માટે મોટું બિલ લાવ્યા છે એ પણ બધાને જગજાહેર છે તો મહિલા અસ્મિતાનો ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે આવા કઢંગા શબ્દો વાપરીને જે પણ જે કોઈ પણ આટલો સિનિયર ઉમેદવાર લોકસભાની બેઠકનો ઉમેદવાર આવા વાહિયાત નિવેદનો આપે છે તો એના સામે પીએમ મોદી સાહેબે એ સો ટકા ધારો કે એ જ્યારે કે મહિલા અનામતની વાતો કરતા હોય મહિલા સલામતીની વાતો કરતા હોય તો એમને તો આ વસ્તુ તાત્કાલિક નોટિસ લેવી જોઈએ શું એમને ખ્યાલ નહીં હોય કે આટલા વસ્તુ સુધી આટલી હદે આંદોલન જઈ રહ્યું છે અમે અમે તો તૈયાર જ અમરેલીથી છેક અમરેલીથી પ્લેનમાં બેસાડીને રાજકોટ મૂકી શકતા હોય એને પણ ત્યાં લોકસભાની સીટો તો બધેય છે અમરેલીમાં પણ છે અને રાજકોટમાં પણ છે તો એણે શું કામ એવું શું કારણ હશે કે એને અમરેલીથી લઈ આવીને રાજકોટ મૂકવા પડે જો એવું બધું કરી શકતા હોય આંતરિક ફેરફારો કરી શકતા હોય તો આ તો એક સિમ્પલ વાત છે અમે તો ત્યાં સુધી કીધું હતું કે રૂપાલાના ભાઈ રૂપાલાના બેન રૂપાલાના ઘરવાળા કોઈપણને તમે મૂકો માત્ર ને માત્ર મારે રૂપાલાની વાત છે બરાબર આપને કઈ બોલવું છે જી હું નામ આપજો વાઘેલા વિજયસિંહ લખુબા વાઘેલા અને ક્ષત્રિય સમાજ આપણે જે અમારો આખો સંપૂર્ણ ક્ષત્રિય સમાજ રોષ હુકામ છે શા કારણથી રોષ એના વિષય ઉપર હું કહેવા કે બીજાની બેન દીકરીઓ માટે અમે માથા આપી દીધેલા અમારા આખા સમાજે અમારી વસ્તી આજે મતની દ્રષ્ટિએ પણ ઓછી છે એનું કારણ આ છે કે અમે બીજાની બેન દીકરી અને બીજાની રોટી બેટીની રક્ષા કરવા માટેથી ક્ષત્રિયોએ આ ધરતી ઉપર પોતાના માથા વઢાવી નાખ્યા અને આ ભારતનું રક્ષણ કરેલું છે એવા અમે ક્ષત્રિયો છે એટલે આજે અમે મતની દૃષ્ટિએ પણ અમારી વસ્તી ઓછી થઈ ગયેલી છે કારણ કે એક હજાર વર્ષથી ઓગણીસો ને સુડતાલીસ સુધી અમે સતત લડત કરેલી છે આ દેશના દુશ્મનોની સામે અને આજે અમારી અમારા પૂર્વજોએ આ પાંચસો ને બાસઠ રજવાડા ભારતને સમર્પણ કરી દીધા હોવા છતાંય આ લોકો ભાજપના જે લોકો છે એણે અમારી કોઈ પણ પ્રકારની નોંધ ન લીધી અમને તરસોડી મૂક્યા એનો અમને રોષ અમને એનું દુઃખ થયું એટલે હવે પછીથી અમે ભારતની ભાજપ સરકારની વિરુદ્ધમાં મત કરીને આ દેશમાં ફરીથી ક્રાંતિ આવે અને ફરીથી સુશાસન નિર્માણ થાય એવો પ્રયત્ન કરીશું